નમસ્તે જિગીસાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે લાલ જામફળથી જ્યુસ બનાવીશું આ જ્યુસ ખૂબ જ યમી લાગે છે તો તમે મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જોયા બાદ જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલો પાંચ મોટી સાઇઝના જામફળને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે હવે જામફળને હું આ રીતે છાલ સહિત જ કટ કરીશ તમે ચાહો તો છાલ કાઢી શકો છો તો આ રીતે હું બધા જ જામફળને કાપી લઈશ અને આપણે તેને ચેક કરીને કાપવાનું છે જામફળ અંદરથી ખરાબ ના હોય તેનું પણ ધ્યાન રાખવાનું છે બધા જ જામફળને મેં કટ કરી લીધા છે હવે આપણે મિક્સ જારમાં તેનો જ્યુસ તૈયાર કરીશું બધા જ જામફળના ટુકડાને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈશું હવે તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ તમે સંચળ પાવડર નાખવા માંગતા હોય તો મીઠું થોડું ઓછું કરી દેજો હવે હું તેમાં એક નાનો ટુકડો આદુને આ રીતે છીણીને નાખીશ અને ફૂદીનાના થોડા પત્તા નાખીશ થોડો ફૂદીનું ગાર્નિશિંગ માટે બચાવીને રાખીશ જરૂર મુજબ પાણી નાખીને મેં આનો જ્યુસ તૈયાર કર્યો છે પણ હજી એની અંદર મોટા મોટા પીસીસ બચી ગયા છે તો ફરીથી હું એને ગ્રાઇન્ડ કરીશ તો તેમાં હું નાખી રહી છું ખડી સાકરનું પાવડર તમે ખાંડ પણ નાખી શકો છો અને સુગર પાવડર પણ નાખી શકો છો ખાંડને દળીને પણ નાખી શકાય છે જ્યુસ બની ગયો છે તો હવે આપણે તેને ગાળી લઈશું

હજુ જ્યૂસ થોડો આપણો એક થોડો ગાઢો છે તો એમાં હું જરૂર મુજબ પાણી મિલાવીશ તો જરૂર મુજબ પાણી મિલાવી દીધું છે તમારે તમારી ઈચ્છા મુજબ એને ગાઢો કે પતલો કેવો રાખો તે તમે રાખી શકો છો મને મીડિયમ થિકનેસ જ પસંદ છે અત્યારે હું તેમાં ચાટ મસાલો નાખી રહી છું ચાટ મસાલાથી જ્યૂસનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો ફુદીનાના પત્તાને હું આ રીતે થોડા હાથથી તોડીને નાખીશ તો જ્યારે આપણે જ્યુસ પીએ તો ફુદીનાના પત્તા ચવા ચાવવામાં આવે છે તો તેનાથી જ્યુસ પીવાની ખૂબ જ મજા આવે છે અને તેનો સ્વાદ પણ સરસ આવે છે તો આપણો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે અને હું તેને કાચના ગ્લાસમાં સર્વ કરીશ તો બધા જ્યૂસને મેં આ રીતે કાચની ગ્લાસમાં સર્વ કરી લીધો છે અને ફુદીનાની પત્તીઓથી મેં ગાર્નિશિંગ કર્યું છે તમે જોઈ શકો છો કે ફુદીનાની પત્તીઓથી ગાર્નિશિંગ કર્યા બાદ આપણી કાચની ગ્લાસો જ્યુસથી ભરેલી કેટલી બ્યુટીફુલ દેખાય છે અને આ રીતે જ્યારે તમે કોઈ મહેમાનને સર્વ કરો કે ઘરમાં પણ જ્યારે તમે કોઈને સર્વ કરો તો તે ખૂબ જ ખુશ થઈને પીશે કેમ કે જો આંખોને ગમશે તો તે ખાવાની વસ્તુ જો તેમને નહીં ભવતી હોય તો પણ ભાવવા લાગશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલો તો ચલો મળીએ ફરી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો